હાય મિત્રો કેમ છો અત્યારે કેમ છો એવું પૂછાય એમ તો છે નહીં ખાલી એટલું જ પૂછાય એમ છે તમે છો ને અને રહેજો હા તમે માનો નહીં હમણાં જે દિવસે છે ને મોદીજીએ કીધું ને કે ત્રીજી મે થઈ ગઈ એટલે મારી વાઇફ તો એટલી ખુશ થઈ એટલી ખુશ થઈ એટલી ખુશ થઈને મોદીજીને આવી લઉં કેવા કહેવા મંની હા ને હું તો માથું પકડીને સાઈડમાં બે ગયો આપણે બીજું કરવું હું વિચાર આવ્યો મને એકવાર કે મોદીજીને ઘરે બોલાવું અને બતાવું કે વોટ ઇઝ મેરીડ લાઈફ એમ ને તમે માનો નહીં મિત્રો અત્યારે મારી લાઈફમાં તો છે ને ગ્રહો એવા ગુલેટી મારે એવા ગુલેટી મારે છે ને કે તમને શું કહું એમ તમને કિસ્સો કહું કાલનો બહુ મજા આવશે અને મજા આવશે જ તમને આમ આપણે ગુજરાતી ને બીજો લાઈફમાં હેરાન થતો હોય મજા લેવાની આપણે ને આપણે એમાં બી પાછા સુરતી એમ તો તમે માનો નહીં કાલે લગભગ છ વાગ્યા સાંજે છ એક જેવું ઉઠ્યું હશે હું સોફા પર બહાર ચોપડી વાંચતો હતો અને અચાનક રસોડામાંથી મારી વાઈફનો જોર જોરમાં અવાજ આવવા માંડ્યો ચીસો મહિની પાડવા એટલે આજુબાજુમાંથી બધા ચીસો પાડવા માંડ્યા એ લોકોને કંઈક થયું હશે કે ભાઈ મોદીજીએ કીધું હશે કે છ વાગે એટલે બધા ચીસો પાડવાની છે પછી ઊંટોટાથી ફટાફટ ચોપડી મૂકીને રસોડામાં આવ્યો અને મારી વાઈફ જે હતી એ તો બૂમો પાડતી હતી પકડી લો પકડી લો પકડી લો એ મેં તો પાછળથી પકડી લીધી તો મહી કોણી મારવા મને કોણી મારીને કહે મને નહીં એમ કહે કે આ ગરવડીને પકડો એમ કહી કહે એટલે મેં ઉપર જોયું તો ગરવડી હતી એ મોટી મોટી આંખો ફાડીને એમ પેલા મગરમચ્છનું બચ્ચું હોય ને એવી એકદમ ખતરનાક પછી મેં કીધું મેં કહું આ મેં કહું હું કઈ રીતે પકડો એમ કહી મેં કીધું તો કે તમે નહીં પકડો કોણ પકડશે એમ કહી કે મેં કહું મારી સાસુ થોડી છે કે હું પકડવાનું તો કે કોણ પકડશે તો એમ કહે કે તો કે મારા પપ્પાને બોલાવવું એમ કે કે પકડવા હારું તો હું કહું તો આ પપ્પાને બી બોલાવે તો બિચારા ત્રીજી મેં વગર તો આવી શકે એમ છે જ નહીં એટલે તો વધારે લાલચોટ થઈ ગઈ રી અને સાઈડમાં જઈને બેહી ગઈ અને ધીમે ધીમે અંધારું થયું તો મેં તો વિચાર્યું મેં કહું આ ખાવાનું બનાવવાનું બનાવવાનું છે તો કરવું હું અંધારામાં એટલે હું તો છે ને પેસેજમાં ગયો પેસેજમાં એક ટ્યુબલાઇટ હતી તો ખુરશી લઈને ગયો પેસેજમાં અને ઉપર ચડી ગયો ચડ્યો ને તો આજ પહોંચે એમ નહીં હતો તો પાછો આવ્યો ઘરે બાથરૂમમાંથી એક બીજું નાનું ટેબલ લઈ ગયો ખુરશી પર ટેબલ મૂક્યું ને પાછો ચડ્યો ઉપર અને બરાબર હજુ એ કાઢતો જ હતો એટલે બાજુ મને એક છે ને બેન હતા તે આવી ગયા બહાર એ કે શું કરો છો એમ કંઈ કે મેં એવું કંઈ નહીં તો જ્યારે ટ્યુબલાઇટ ચેક કરું છું મેં કહું એટલે અંદર નાહી ગયા અંદર ગયા એટલે ફટાફટ ટ્યુબલાઇટ લઈને આવી ગયો ઘરમાં ઘરમાં આવીને પછી ટ્યુબલાઇટ ચલાવી ને કીધું વાઈફને કે ચાલો જલ્દી જલ્દી તું જમવાનું બનાવી દે તો ના પાડવા મીડી એ કે હું જમવાનું નહીં બનાવું ટાઈમ પૂરો હોય કે રામાયણ ચાલુ થઈ ગયું લો તો હવે કરવું હું અમારે એટલે મેં તો જવા દો ભાઈ ગૂગલ ખોયલું પછી માનો નહીં તમે ગૂગલ ખોલીને વઘારેલી ખીચડી બનાવી મેં હા અને મારી વાઈફે જે હોશે હોશે ખાધી હોશે હોશે ખાધી ને બહુ મજા આવી ગઈ પણ વાત હવે એ છે કે આજે કંઈક છે ને વોશિંગ મશીનમાંથી ખળ 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 અવાજ આવતો હતો હવે વોશિંગ મશીનની બગડે ને તો સારું નહીં તો પાછો કંઈક નવો કિસ્સો થઈ જાય તો હું હેરાન થઈ જવા આવે હા એ ભગવાન સૌનું ભલું કરજો પણ નંબર પહેલો મારાથી લેજો ઓલ ધ બેસ્ટ